અરવલ્લી જિલ્લામાં હત્યાની બે ઘટનામાં એક પતિએ પત્નીને કુહાડીના ઘા માર્યા તો બીજાએ ગ્રાઇન્ડર મશીન વડે ઘરું કાપ્યું. પતિએ કુહાડી આડેધડ ઘા ઝીકીને પત્નીને રેસી નાખી હતી. અરવલ્લી જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો બીજો બનાવ સામે આવતા ખરભરાટ મચી જવા પામ્યો છે. જેમાં મિગ્રજ તાલુકાના મોટી ભુવાલ ગામે પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેસી નાખી છે. જે બાદ પતિએ પોતાના ઘરમાં કુહાડી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મણ ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ભુવાલ ગામે તે પોતાના પિતા નાનાભાઈએ માતા મોંઘીબેન સાથે રહે છે. રાતે તે પોતાની સાસરીમાં ગયો ત્યારે ઘરે માતા પિતા એકલા જ હતા. સવારે તે જ્યારે સાસરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેને માતા મોંઘીબેનને લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં જોતા ચક્કર ખાઈ ગયો હતો. જ્યારે તેમની આજુબાજુમાં કુહાડી પડી હતી જ્યારે ઘરના બહારના ભાગમાં પિતાના ઘરમાંથી પણ લોહી નીકળતું હોય તે જીવિત હતા. આથી લક્ષ્મણ ડાભોર મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ અરવલ્લી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમણે સૌપ્રથમ ઇજાગ્રસ્ત નાનાભાઈ ડામોરને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે મોંઘીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ સીએચસી ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં નાનાભાઈએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને મોંઘીબેનની હત્યા કર્યા બાદ પોતે પણ ઘરમાં કુહાડીનો ફટકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે નાનાભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે પુત્ર લક્ષ્મણ ડામોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય, એક દિવસ અગાઉ પણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે આવો જ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં એક આડેડે ગ્રાઇન્ડર મશીન વડે પત્નીનું ઘરું કાપી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈને જીવા દોરી ટૂંકાવી હતી. બ્યુરો રિપોર્ટ, જેડેશ ટીવી, અરવલ્લી. કાલે 5 વાગે મારા સાસરી ગયેલો હતો. સવારે પરત ફરતા 10 વાગે આવ્યો તો ઘરે આવતા કમાડ ખોલી જોયું તો મારા મમ્મીની મરેલી હાલતમાં લાશ જોવા મળી. અને હું રોતા રોતા બહાર નીકળતા મારા પપ્પા બહારથી પાછળના ભાગે આવી ગોળામાં કવાડીને ઘસી પોતાની હત્યા કરવાની કોશિશ થઈ રહી હતી. તેથી મને ચક્કર આવી હું પડી ગયેલો. ત્યારબાદ પોલીસને જાણ કરી પોલીસ આવી, ગામના લોકો આવી અને હોસ્પિટલ મોકલ્યા હતા મારા પપ્પાને અને મારા મમ્મીને પોસ્ટમોર્ટમ માટે દવાખાને લઈ. કોના સામે ફરિયાદ નોંધાઈ? મારા પપ્પા સામે.